નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? હા, તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બાળ મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં આપણે યુનિટ નંબર 8 વિશે સમજૂતી મેળવી લીધી છે. હવે આજે આપણે યુનિટ નંબર 8 છે તે ગ્રામર બુકમાં લખીશું. તો બાળકો, ખોલો તમારી ગ્રામર બુક, તેમાં પેજ નંબર 38 ઉપર આપણને સમજૂતી આપેલી છે અને પેજ નંબર 39 પર આપણને જે એક્સરસાઇઝ આપેલી છે તે આપણે પૂરવાની છે. બાળકો, તો તૈયાર છો ને મારી સાથે લખવા માટે? હા, તો ખોલો ગ્રામર બુક, તેમાં પેજ નંબર 39. પેજ નંબર 39માં એક્સરસાઇઝ, તેમાં ક્વેશ્ચન નંબર 1, ઘડિયાળના ચંદા પરથી ઉદાહરણ પ્રમાણે સમય લખો. ઉદાહરણ આપેલું છે આપણને, તે ઘડિયાળમાં 5:15 વાગ્યા છે. બાળકો, તો તેમાં બાજુમાં લખેલું આપ્યું છે, ઇટ ઇઝ અ 5:15, એટલે 5:15 વીતી ગઈ છે. વીતી ગઈ છે એટલા માટે પાસ્ટ, અને 15 છે એટલા માટે ક્વાર્ટર. કેટલા ઉપર વીતી ગઈ છે? તો કે 5 એટલે 5. તો એ જ રીતના હવે આપણે એક્સરસાઇઝ છે તે પૂરવાની શરૂ કરીશું. બાળકો, તો જુઓ, 1 ઘડિયાળમાં 10:15 વાગ્યા છે, બરાબર? 10:15, તો આપણે લખીશું, ઇટ ઇઝ અ 1/4. જોજો બાળકો, ક્વાર્ટરનું સ્પેલિંગ સાચો લખજો, 10:15. 10 ઉપર 15 વીતી ગઈ છે ને બાળકો? હા. ત્યારબાદ નંબર 2, તેમાં કેટલા વાગ્યા છે? 3:30. તો અડધા કલાક માટે આપણે હાફનો ઉપયોગ કરીશું, વીતી ગઈ છે એટલા માટે પાસ્ટનો. તો ઇટ ઇઝ 1/2 past. કેટલા ઉપર અડધો કલાક વીતી ગઈ છે બાળકો? 3 ઉપર, તો 3. ઇટ ઇઝ 3:30. ત્યારબાદ નંબર 3, તેમાં વાગ્યા છે 12:15, એટલે 12:15 વીતવાની બાકી છે. તો શેનો ઉપયોગ થશે યાદ કરો બાળકો, ઇટ ઇઝ અ 15 માટે આપણે શેનો કરીશું? 1/4, બરાબર? હવે વીતવાની બાકી છે તેના માટે યાદ કરો શું આવશે? હા, 2. ઇટ ઇઝ અ 1/4 અને કેટલામાં બાકી છે 15 વીતવાની? 12, તો શું આવશે? 12. ત્યારબાદ જોઈએ નંબર 4, કેટલા વાગ્યા છે બાળકો? 2:30, એટલે કે 2:30. તો ઇટ ઇઝ, આવડી જાય ને બાળકો હવે તો તમને પણ જોઈને? હા, ઇટ ઇઝ 1:30. ત્યારબાદ કેટલા વાગ્યા છે? 2:00. તો ઇટ ઇઝ 2:00. 2:00 વાગ્યા છે. ત્યારબાદ નંબર 6માં, 8:30. તો ઇટ ઇઝ 1/2 past. કેટલાને અડધી કલાક વીતી ગઈ છે? 8, તો 8. ઇટ ઇઝ 8:30. ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે 7 નંબર, 3:15. તો ઇટ ઇઝ અ 1/4. ટુ એટલે બાકી છે, બરાબર ને બાળકો? યાદ છે ને? 3. ઇટ ઇઝ અ 1/4 to 3. ત્યારબાદ કેટલા વાગ્યા છે? 10:25. તો બાળકો, અહીંયા 1/4 કે 1/2 બેમાંથી એકનો પણ ઉપયોગ થશે નહીં, અને આપણે લખીશું મિનિટ્સ, બરાબર? તો જુઓ બાળકો, કઈ રીતના લખવાનું છે. ઇટ ઇઝ 25 માટે 25,
25 minutes minutes past કેટલા ઉપર તો કે 10 ઉપર એટલે 10 it is 25 minutes past 10 બરાબર 10 ઉપર 25 મિનિટ વીતી ગઈ છે ત્યારબાદ કેટલા વાગ્યા છે તો કે 1 માં 20 મિનિટની વાર છે તો લખો બાળકો 9 નંબરમાં it is 20 minutes 20 minutes to 1 એક વાગવામાં 20 મિનિટની વાર છે ત્યારબાદ કેટલા વાગ્યા છે ફિટ 12 બરાબર તો આપણે લખીશું it is 12 o'clock 12 o'clock ત્યારબાદ નંબર 11 જોઈએ બાળકો કેટલા વાગ્યા છે 4 માં 10 મિનિટની વાર છે તો લખીએ આપણે ઈટ ઇઝ 10 મિનિટ્સ ટુ 4 4 માં 10 મિનિટની વાર છે ત્યારબાદ કેટલા વાગ્યા છે 6:15 તો ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 6 આવડી ગયું બાળકો હા હવે તો તમને આવડી જ ગયું હશે હવે જોઈએ આપણે એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 2 તો 2 માં કીધું છે બાળકો આપણને કે નીચે આપેલા સમયના અંગ્રેજી પર્યાય લખો ઉદાહરણ આપ્યું છે 9:15 તો પહેલા આપણે એને અંકમાં સમય દર્શાવવાનો અને ત્યારબાદ શબ્દમાં બરાબર તો જોઈએ 12:15 તો 12:15 એટલે કેટલા થયા હોય તો કે 12 અને 15 તો પહેલા આપણે અંકમાં લખીશું ત્યારબાદ શબ્દમાં અક્ષર થોડા નાના કરજો બાળકો જગ્યા છે આપણને નાની આપેલી છે ઈટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 12 ક્વાર્ટર પાસ્ટ 12 બરાબર ત્યારબાદ 3:15 એટલે 3:15 તો કેટલા વાગ્યા હોય બાળકો 2:45 તેને અંકમાં એ રીતના લખાય ને કે 3:15ની વાર છે તો ઇટ ઇઝ અ ક્વાર્ટર 2 બાકી છે ને બાળકો એટલે 2 નો ઉપયોગ અને કેટલામાં બાકી છે 3માં તો 3 ઇટ ઇઝ અ ક્વાર્ટર 2 3 ત્યારબાદ 9:30 તો તેને કઈ રીતના લખાય 9:30 હવે લખીશું આપણે શબ્દમાં ઇટ ઇઝ હાફ પાસ્ટ 9 હાફ પાસ્ટ 9 ત્યારબાદ નંબર 4 દોઢ દોઢ એટલે 1:30 ઇટ ઇઝ હાફ પાસ્ટ 1 ત્યારબાદ નંબર 5 7:45 તો 6:45 ઇટ ઇઝ અ ક્વાર્ટર 2:07 ક્વાર્ટર 2:07 ત્યારબાદ કેટલા વાગ્યા છે 9:15 તો 8:45 તો લખીશું આપણે
ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ, કેટલામાં બાકી છે? નવમાં, તો નાઇન, ક્વાર્ટર ટુ નાઇન. ત્યારબાદ જોઈએ આપણે નંબર સાત, સવા સાત. તો સાત અને પંદર. ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ, ક્વાર્ટર પાસ્ટ સેવન. ત્યારબાદ સાડા દસ, તો દસ ને ત્રીસ. ઇટ ઇઝ હાફ પાસ્ટ ટેન, હાફ પાસ્ટ ટેન. ત્યારબાદ જોઈએ આપણે નંબર નવ. નવ નંબરમાં કેટલા વાગ્યા છે બાળકો? ફીટ છ, બરાબર. તો આપણે લખીશું ઇટ ઇઝ સિક્સ ઓ ક્લોક, સિક્સ ઓ ક્લોક. ત્યારબાદ સવા છ, તો છ ને પંદર. ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ સિક્સ. ત્યારબાદ અઢી, કેટલા વાગ્યા છે બાળકો? અઢી, તો બે ને ત્રીસ. ઇટ ઇઝ હાફ પાસ્ટ ટુ. ત્યારબાદ દસમાં દસ, એટલે કે નવ ને પચાસ. તો શબ્દમાં લખીએ ઇટ ઇઝ ટેન મિનિટ્સ ટુ ટેન, ટેન મિનિટ્સ ટુ ટેન, એટલે દસ વાગ્યામાં દસની વાર છે. અહીંયા આપણો પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે બાળકો. જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ. શું કીધેલું છે તેમાં? તો કે નીચે આપેલા સમયને અંગ્રેજી શબ્દમાં લખો. તો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, આઠ ને પંચાવન, તો ફાઈવ મિનિટ્સ ટુ નાઇન, બરાબર. એટલે કે નવ વાગવામાં પાંચ મિનિટની વાર છે. નાઇન એટલે નવ, ફાઈવ મિનિટ્સ ટુ એટલે પાંચ મિનિટની વાર છે. તો તે જ રીતના આપણે પૂછેલા પ્રશ્નના આન્સર લખીશું બાળકો. તો છ ને પિસ્તાલીસ, તો તેનું લખીએ આપણે શબ્દમાં ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ સેવન, ક્વાર્ટર ટુ સેવન. ત્યારબાદ નંબર બે, સવા આઠ, તો ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ, બાળકો વીતી ગઈ છે એટલે પાસ્ટ આવશે ને, હા, ક્વાર્ટર પાસ્ટ એઇટ. ત્યારબાદ નંબર ત્રણ, સાડા સાત, તો ઇટ ઇઝ હાફ પાસ્ટ સેવન. ત્યારબાદ નંબર ચાર, કેટલા વાગ્યા છે? પાંચ, તો ઇટ ઇઝ ફાઈવ ઓ ક્લોક. ત્યારબાદ નંબર પાંચ, નવ ને પંદર, તો જોઈએ બાળકો આપણે તે. ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ નાઇન. ત્યારબાદ કેટલા વાગ્યા છે? અઢી, બે ને ત્રીસ, તો ઇટ ઇઝ
हाफ पास्ट टू। त्यार बाद नंबर सात, एक अने पिस्तालीस, तो इट इज अ क्वार्टर, क्वार्टर पछी शू आवशे बाळको, टू, बराबर, बाकी छे। अने केटला वागवामां, तो के बे वागवामां, इट इज अ क्वार्टर टू टू। त्यार बाद त्रण ने चालीस, तो इट इज ट्वेंटी मिनिट टू, बाकी छे ने, एटले टू अने फोर, केटला वागवामां, चार वागवामां। नौ नंबर में केटला वाग्या छे, चार, तो इट इज फोर ओ क्लॉक। बराबर। त्यारबाद पांच ने पंचावन, एटले छ वाग्यामां पांच मिनिट नी वार छे, इट इज फाइव मिनिट्स, फाइव मिनिट्स टू, केटला वाग्यामां छ, तो सिक्स, इट इज फाइव मिनिट्स टू सिक्स। त्यारबाद नंबर अग्यार मां छ ने वीस, तो इट इज ट्वेंटी मिनिट्स, ट्वेंटी मिनिट्स पास्ट सिक्स। त्यारबाद नौ ने पिस्तालीस, तो दस वागवामां पंदर मिनिटनी वार छे, तो इट इज अ क्वार्टर, क्वार्टर टू टेन, क्वार्टर टू टेन, दस वागवामां पंदर मिनिटनी वार छे। अहीं आपणो क्वेश्चन नंबर थ्री पूर्ण थाय छे। हवे जो बाळको, क्वेश्चन नंबर फोर बराबर समझो, केम के ए तमारे जाते करवानुं छे। नीचे आपेला समय दर्शावता वाक्यो वाँचो अने घड़ियाळमां ते समय दर्शावता काटा दोरो। बाळको, तमने समय लखीने आप्यो छे, માત્ર તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને કાંટા દોરવાના છે। તો ઉદાહરણ આપેલું છે, ઇટ ઇઝ ટ્વેન્ટી મિનિટ પાસ્ટ ફાઇવ, ટ્વેન્ટી મિનિટ એટલે વીસ મિનિટ, પાસ્ટ એટલે વીતી ગઈ છે અને ફાઇવ એટલે પાંચ। તો આપણને સમય જોઈને ખ્યાલ આવી જાય કે પાંચ ઉપર વીસ મિનિટ વીતી ગઈ છે, આપણે તેવો સમય દર્શાવવાનો છે। તો અહીંયા જુઓ, તમને એક્ઝામ્પલમાં પાંચ ઉપર વીસ મિનિટ વીતી ગઈ છે એવું દોરેલું બતાવ્યું છે। હા, તો એ જ રીતના તમારે, અને આટલો બધો સમય, આટલા બધા આપણે એક્સરસાઇઝમાં જવાબ લખ્યા, એટલે તમને હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે લખેલો સમય છે એ કેટલો બતાવે છે। તો તમારે એ જ પ્રમાણે પેન્સિલનો ઉપયોગ કરી અને આપેલી ઘડિયાળમાં કાંટા દોરી અને સમય દર્શાવવાનો છે। પેલી બે ઘડિયાળ છે બાળકો, તેમાં હું તમને હજી એકવાર સમજાવી દઉં, પછી તમારી જાતે કરવાનું છે। તો ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ થ્રી, ક્વાર્ટર એટલે પંદર મિનિટ, ટુ એટલે બાકી છે અને થ્રી એટલે ત્રણ, તો ત્રણ વાગવામાં પંદર મિનિટની વાર છે। તો આ ઘડિયાળમાં તમારે કેટલા બતાવવાના છે, વાગ્યા છે એવું, પોણા ત્રણ, બરાબર। આ જ રીતના તમે ગુજરાતી કરતા જશો એટલે તમને બધા સમયનો ખ્યાલ આવી જશે। ત્યારબાદ નંબર બેમાં જુઓ, ઇટ ઇઝ હાફ પાસ્ટ ટેન, હાફ એટલે ત્રીસ મિનિટ, અડધો કલાક, પાસ્ટ એટલે વીતી ગઈ છે અને ટેન એટલે દસ, દસ મિનિટ, દસ વાગ્યા ઉપર ત્રીસ મિનિટ વીતી ગઈ છે, એટલે અહીંયા તમારે સાડા દસનો સમય દર્શાવવાનો છે। આ જ રીતના બાળકો, તમને જે ઘડિયાળ આપેલી છે ટોટલ બાર, તેમાં તમારે જાતે સમય દર્શાવવાનો છે। તો આ છે તમારું એચ ડબલ્યુ, બરાબર। હવે જોઈએ આપણે ત્યારબાદનો પ્રશ્ન। ત્યાર બાદના પ્રશ્નમાં આપણને કીધું છે કે એક કોષ્ટક આપેલું છે, રેલવેનું સમયપત્રક છે તેમાં,
તેના આધારે આપણને જે પ્રશ્ન પૂછ્યા છે તેનો આપણે આન્સર લખવાનો છે। તો સૌપ્રથમ બાળકો હું તમને તે કોષ્ટક સમજાવી દઉં। પહેલા આપેલું છે અરિયવ્યલ, એટલે કે એનું ગુજરાતી શું થાય તો કે આવવું, ટ્રેનનો આવવાનો સમય અરિયવ્યલ દર્શાવે છે। અને ડિપચ્યુર એટલે કે તે ક્યારે જાય છે, તે જવાનો સમય દર્શાવે છે। બરાબર બાળકો, અરિયવ્યલ એટલે આવવાનો સમય અને ડિપચ્યુર એટલે જવાનો સમય। આ બે શબ્દ ખાસ યાદ રાખજો, તેના આધારે જ આપણે આન્સર લખવાના છે બાળકો। તો તમને ગુજરાતી આવડતું હોય તો તમે કહી શકો ને કે કઈ ટ્રેન ક્યારે આવે છે અને ક્યારે જાય છે। તો પહેલાં અમદાવાદ એટલે કે અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા અને ઓખા, આ જે 6, 7, 25, 8, 32, 10, 11 પછી 0, 32, 3, 27, 24 આ સમય છે બાળકો, તે કયો સમય બતાવે છે તો કે આ ટ્રેન છે તેની સામે જે ગામનું નામ લખેલું છે તેનો આવવાનો સમય દર્શાવે છે, અને ડિપચ્યુર એ જવાનો સમય દર્શાવે છે। બરાબર બાળકો, હવે તમને એવો પ્રશ્ન થશે કે 0:32 એટલે કેટલા વાગ્યા, બરાબર? તો એ છે બાળકો, એ 12 વાગ્યા પછીનો સમય દર્શાવે છે। બરાબર, તો હવે તેના આધારે આપણે ઉદાહરણ જોઈ અને આ કોષ્ટક ઉપરથી આપણે 8 પ્રશ્નના જવાબ લખીશું। આપણને ઉદાહરણ આપેલું છે વોટ ઇઝ ધ અરિવિયલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અહેમદાબાદ, એટલે અમદાવાદનો ટાઈમ પૂછ્યો છે કે ક્યારે તે ત્યાં ટ્રેન આવે છે, અરિવિયલ એટલે આવવું। તો આન્સરમાં લખેલું છે ધ અરિવિયલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અમદાવાદ 6 PM। તો જુઓ બાળકો, કોષ્ટકમાં 6 વાગે અમદાવાદની સામેના બોક્સમાં તે ટ્રેન આવે છે, એટલે તે આન્સરમાં લખ્યું છે 6। આપણે ટૂંકમાં પણ આન્સર લખી શકીએ બાળકો, તો આપણે શોર્ટમાં આન્સર લખવાના છે। તો પહેલું છે વોટ ઇઝ ધ ડિપચ્યુર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ વિરમગામ, ડિપચ્યુર એટલે શું થાય બાળકો, તો કે જાય છે, અને કયા ગામનું પૂછ્યું છે, વિરમગામનું। બરાબર, તો જુઓ તમે કોષ્ટકમાં કેટલો ટાઈમ બતાવ્યો છે, હા 7:29, બરાબર? તો આપણે આન્સર લખીશું બાળકો 7:29, બરાબર? પછી ડિપચ્યુર સ્પેલિંગ સાચો લખજો બાળકો, થઈ ગયું, હા। ત્યારબાદ નંબર 2, તેમાં આપણને કયા ગામ વિશે પૂછ્યું છે, તો કે એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ રાજકોટ, રાજકોટની ટ્રેનનું પૂછ્યું છે બાળકો આપણને। તો તે લખીએ આપણે, તે ક્યારે ત્યાં ઊભી રહે છે, ક્યારે આવે છે, તો જુઓ સામે બોક્સમાં આપણને 11 લખેલા બતાવ્યા છે, તો લખીશું આપણે 11 પછી રીચ રાજકોટ, ત્યારબાદ નંબર 3, વોટ ઇઝ ધ અરિવિયલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ દ્વારકા, જુઓ બાળકો દ્વારકાનો સમય શું છે આવવાનો, તો કે 3:27। તો આપણે માત્ર આન્સર લખવાનો છે, શોર્ટમાં સમય દર્શાવવાનો છે, તો 3:27 બરાબર, અરિવિયલ ટાઈમ, ત્યારબાદ નંબર 4, ધ ટ્રેન વોઝ એટ ઓખા વોટ ટાઈમ વોઝ ઇટ, તો જુઓ બાળકો ઓખામાં કયો સમય છે, તો કે 4:20, તો આપણે તેનો આન્સર લખીશું 8:00, ત્યારબાદ જોઈએ નંબર 5, ઇટ વોઝ 7:25 PM, વેર વોઝ ધ ટ્રેન, વેર એટલે સ્થળ, બરાબર બાળકો? તો ત્યાં કયા ગામે આવે છે, તો કે વિરમગામ, માત્ર આપણે ત્યાં ગામનું નામ લખવાનું છે, ત્યારબાદ નંબર 6, વોટ ઇઝ ધ અરિવિયલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ
विरम गाम। तो हवे विरम गाम नो टाइम पूछियो छे बाळको आववानो, तो 7:25 अरेवियल टाइम। त्यार बाद नंबर 7, इट वॉज 8:32 PM, वेर वॉज ध ट्रेन। જુઓ બાળકો કોષ્ટકમાં 8:32, તેની સામે કયા ગામનું નામ છે? હા, તો સુરેન્દ્રનગર। બાળકો સ્પેલિંગ મોટો છે તો ખાસ જોઈને સાચો લખજો। સુરેન્દ્રનગર। ત્યારબાદ નંબર 8, વોટ ઇઝ ધ ડિપચ્યુર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ જામનગર? ડિપચ્યુર એટલે ઉપડવાનો સમય, જવાનો સમય, બરાબર બાળકો? કયા ગામનો છે? તો કે જામનગરનો। જુઓ તે બોક્સમાં, હા તો 0 બરાબર 34 AM ડિપચ્યુર ટાઈમ થઈ ગયું। બાળકો અહીંયા ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ નંબર 8 છે તે પૂર્ણ થાય છે। તમારે બધાએ સારા અક્ષરે વ્યવસ્થિત રીતે ગ્રામર બુકમાં લખી લેવાનું છે। હવે ફરી મળીશું ત્યારે આપણે આગળ અભ્યાસ કરીશું। ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા જય મામાદેવ। બાળમિત્રો, મિત્રો